સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 25મો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં કમાલપુરના ગામજનો સહિત આજુબાજુમાં 20 ગામોમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન 25 જેટલા વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવે છે, જે અનુસાર ચાલુ સાલે એટલે કે વર્ષ 2019-20ને છેલ્લો અને 25મો નેત્ર નિદાન સારવાર કેમ્પ પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ પ્રાથમિક શાળામાં યોજાયો હતો, જેમાં કમાલપુર ગામ સહિત આજુબાજુમાં રહેતા 20 ગામોમાંથી કુલ 745 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 318 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 112 દર્દીને ઈડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લઈ લાવવા લઈ જવા સુધીની સગવડ પણ પૂરી પાડવામાં આવશે. તો સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો કેમ્પને સફળ બનાવવા માટે પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સ્ટાફગણ તેમજ સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી. તો સંસ્થાનો સ્ટાફ નેહાબેન ભટ્ટ, અરવિંદસિંહ ચૌહાણ, સલીમભાઈ, નયનભાઈ તેમજ આંખના મદદનીશ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી. તો આ સિવાય આ સંસ્થા દ્વારા પ્રાંતિજ ખાતે બહેનોને પગભર બનવાના ઉપદેશથી સીવણ તાલીમ, બ્યુટી પાર્લર તાલીમ, હેન્ડીક્રાફ્ટની તાલીમ વગેરે ચાલે છે. ઉપરાંત દર રવિવારે 9-12 વાગ્યા સુધી આંખને લાગતી તપાસ રાહત દરે કરવામાં આવી છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.